હેલો સ્ટુડન્ટ્સ કેમ છો હું મયુર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ સાયન્સ પ્રકરણ નંબર સાત કણોના તંત્ર અને ચાક ગતિમાં ટોપિક નંબર સાત પોઈન્ટ એક પોઈન્ટ એક દ્રઢ પદાર્થને કયા પ્રકારની ગતિ હોઈ શકે તે જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આના આગળના વિડીયો લેક્ચરમાં એટલે કે ભાગ એકમાં આપણે દ્રઢ પદાર્થ એટલે શું એની વ્યાખ્યા જોઈ હતી ઘન પદાર્થની સાપેક્ષે દ્રઢ પદાર્થમાં શું ફેરફાર છે એને આપણે 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 એક તફાવત તરીકે જોયા હતા તો વિદ્યાર્થી મિત્રો આજે આ ટોપિકમાં જે પદાર્થની સંકલ્પના લીધેલી હતી એ દ્રઢ પદાર્થની સંકલ્પનામાં દ્રઢ પદાર્થને કેવા પ્રકારની ગતિ હોઈ શકે તેના વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સૌ આપણે દ્રઢ પદાર્થને કેવી પ્રકારની ગતિ હોઈ શકે તે સમજવા માટે એક ઢાળવાળી સપાટી લીધેલી છે અને આ ઢાળવાળી સપાટી ઉપર મેં એક દ્રઢ પદાર્થને મૂકેલો છે ધારો કે આ જે ચોરસ બ્લોક છે એને માની લો કે એક દ્રઢ પદાર્થ છે હવે જ્યારે આ દ્રઢ પદાર્થને હું આ ઢાળ ઉપર મૂકી અને છોડી દઈશ ત્યારે આપણે જાણીએ છીએ કે આ દ્રઢ પદાર્થ આ દિશામાં ગતિ કરવાનું શરૂ કરશે એટલે કે ઢાળ ઉપરથી એ સરકશે તો મિત્રો જ્યારે આ પદાર્થ પદાર્થ ઢાળ ઉપરથી સરકે છે ત્યારે આપણે એવું વિચારીએ કે આ દ્રઢ પદાર્થ એ જો કણોના તંત્રનો બનેલો હોય આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે દ્રઢ પદાર્થ કણોના તંત્રથી બનેલો હશે તો જો આ દ્રઢ પદાર્થમાં આપણે એક ઉદાહરણ તરીકે ત્રણ કણોનો બનેલો છે એવું વિચારીએ આ પદાર્થ ધારો કે આને કહું કણ અને આ આ કણ ત્રણ કણોનો બનેલો હોય એવું માનીને ચાલીએ તો જ્યારે આ પદાર્થ ઢાળ ઉપરથી સરકશે ત્યારે આ પદાર્થની અંદર રહેલા બધા જ કણોનો વેગ કેવો હશે સમાન હશે ધારો કે આ પદાર્થ જો वी जेटला वेग थी नीचे सरकतो होय गति करतो होय तो विद्यार्थी मित्रों एनी अंदर रहेला बद्धाज कणो छे ए बद्धाज कणो ए कोई चोक्कस क्षणे समान वेग थी गति करता होय तो विद्यार्थी मित्रों ज्यारे कोई दृढ़ पदार्थ ना गति दरम्यान ते दृढ़ पदार्थ में रहेला बद्धाज कणो कोई कोई क्षणे कोई चोक्कस क्षणे એક સમાન જેટલા વેગથી ગતિ કરતા હોય અથવા આપણે એવું કહી શકીએ આપેલ સમયે દ્રઢ પદાર્થના બધા એક સમાન ગતિ કરતા હોય તો દ્રઢ પદાર્થની તેવી ગતિને શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પદાર્થની આ જે ગતિ છે આ ગતિને હું નામ આપી શકું શુદ્ધ સ્થાનાંતરણ ગતિ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટ્રાન્સલેશનલ મોશન આ શુદ્ધ સ્થાનાંતરણ ગતિ છે તો આને પ્યોર ટ્રાન્સલેશન મોશન પણ આપણે કહી શકીએ તો વિદ્યાર્થી મિત્રો શુદ્ધ સ્થાનાંતરણ ગતિની વ્યાખ્યા કેવી રીતે લખી શકાય હું એકવાર વ્યાખ્યા લખું છું જેથી કરીને તમે નોટ્સ બનાવી શકો તો આ જે શુદ્ધ સ્થાનાંતરણ ગતિની વ્યાખ્યા પરીક્ષામાં એક માર્ક્સમાં પૂછાઈ શકે છે તો બરાબર એને સમજો તો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા કંઈક આ પ્રકારે લખી શકાય દ્રઢ પદાર્થની ગતિ દરમિયાન દ્રઢ પદાર્થના બધા જ કણો કોઈ ક્ષણે એક સમાન વેગથી ગતિ કરતા હોય તો દ્રઢ પદાર્થની તેવી ગતિને શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહે છે શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહે છે જેને ટ્રાન્સલેશનલ મોશન કહેવામાં આવે તો મિત્રો આ રીતે વ્યાખ્યા તમે લખી શકો છો હવે દ્રઢ પદાર્થની બીજા પ્રકારની ગતિ જોઈશું આ જે ગતિ છે વિદ્યાર્થી મિત્રો એને આપણે દ્રઢ પદાર્થની પહેલા પ્રકારની ગતિ કહી શકીએ એટલે એક નંબર આપી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો દ્રઢ પદાર્થની બીજા પ્રકારની ગતિ સમજવા માટે આકૃતિની અંદર મેં એક ઢાળ છે એ ઢાળ ઉપર એક દ્રઢ પદાર્થ જે ગોળાકાર કે પછી નળાકાર હોઈ શકે તેવો કોઈ પદાર્થ મેં અહીંયા આ જે ઢાળ છે એ ઢાળની ટોચ ઉપર મૂકેલો છે હવે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે પદાર્થ એ કણોના તંત્રનો બનેલો હોય અહીંયા મેં ફક્ત સરળતા ખાતર આ દૃઢ ત્રણ કણો કણોનું બનેલો છે એવું અહીંયા દર્શાવેલું છે તો ધારો કે આ દ્રઢ પદાર્થ કોઈ ત્રણ કણો જે કેન્દ્રમાં છે જે જે પરિધથી થોડો દૂર છે અને એક્ઝેક્ટ પરિધ ઉપર છે એવી રીતે જો લીધેલા હોય અને આ દ્રઢ પદાર્થને જ્યારે હું ઢાળ આ જે ઢાળ છે એની ટોચ ઉપરથી છોડી દઉં તો વિદ્યાર્થી મિત્રો આ જે પદાર્થ છે એ ઢાળ પર સરક્યા વગર હવે સરકવાનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો તો ધારો કે અહીંયા હું તમને આ રીતે દર્શાવું તો જુઓ આ આ જે પેન પેન છે એ જો સરકે તો રીતે સરક્યું કહેવાય પરંતુ આપણે એને સરકાવાની નથી આપણે એને ગબડવા દેવાની છે તો જુઓ આ જે થશે એ સરક્યા વિના ગબડ્યું કહેવાય તો જે પણ તમે વિદ્યાર્થી મિત્રો દ્રઢ પદાર્થ ઢાળ ઉપરથી ગતિ કરાવો છો એ ગતિ કેવી હોવી જોઈએ એ ગતિ વિદ્યાર્થી મિત્રો સરક્યા વિના ગબડતી હોવી જોઈએ તો ધારો કે આપણે આ જે આપણો દ્રઢ પદાર્થ છે જો આ ઢાળ ઉપર સરક્યા વિના ગબડતો હોય તો આ દ્રઢ પદાર્થની જે ગતિ છે એ ગતિને આપણે કહી શકીએ રોલિંગ ગતિ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રોટેશનલ મોશન બરાબર રોટેશનલ મોશન તો આ પદાર્થ દ્રઢ પદાર્થ એ રોટેશનલ મોશન રોલિંગ ગતિ શરૂ કરે હવે તમે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ તો પદાર્થ જ્યારે ટોચ ઉપરથી છોડવામાં આવશે ત્યારે એ ગતિ કરતો કરતો નીચે તો આવી જ જશે તેનો મતલબ કે આ દ્રઢ પદાર્થ જે છે એ સ્થાનાંતરણ ગતિ તો કરે છે અહીંયા હું શુદ્ધ શબ્દ નથી વાપરતો અહીંયા હું ફક્ત સ્થાનાંતરણ શબ્દ વાપરું છું તો આ પદાર્થની જે ગતિ છે એ ગતિ સ્થાનાંતરણ તો કહી શકીએ સાથે સાથે તમે ધ્યાનથી જોશો તો આ જે કણો છે એ કણો હવે હું જો પીવન પીટુ અને પીથરીની વાત કરું તો જ્યારે પદાર્થ ગતિ શરૂ કરે એટલે કે સરક્યા વિના ગબડે ત્યારે જો હું પીવનનો વેગનો તો વિદ્યાર્થી મિત્રો હું આ રીતે દર્શાવી શકું ધારો કે આને આપણે કહીએ હવે વેગનો દર્શાવવો હોય તો એની સ્પર્શકની દિશામાં એટલે કંઈક આ રીતે હશે તો વિદ્યાર્થી મિત્રો આને આપણે વીટુ કહીએ અને જે પીથરી છે એને મારે દર્શાવવો હોય તો એના સ્પર્શકની દિશામાં આને આપણે વિથરી દર્શાવી શકીએ તો જ્યારે આ પદાર્થ ગતિ કરે ત્યારે તેની અંદર રહેલા બધા જ કણોના વેગના સદીશો અલગ અલગ દિશામાં છે તો આપણે શું કહી શકીએ કે રોલિંગ ગતિ દરમિયાન પદાર્થના જે કણો છે એ કણોના વેગ કોઈ ક્ષણે સમાન નથી બરાબર જ્યારે શુદ્ધ સ્થાનાંતરણ ગતિમાં શું હતું કે પદાર્થના અંદરના કણોના જે વેગ છે એ કોઈ સમાન હોવા જોઈએ અહીંયા સમાન નથી કારણ કે વેગના દિશા અલગ અલગ છે જો દિશા અલગ અલગ હોય તો વેગ પણ કેવા થાય અલગ અલગ થાય એવી રીતે વિદ્યાર્થી મિત્રો વિચારો કે આ પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા આવ્યો આ સ્થાન ઉપર તો એ વખતે તમારો જે પીટુ છે એ ધારો કે ત્યાંથી ગતિ કરી અને અહીંયા આવી ગયો હોય

કોઈ ગોળાકાર કે નળાકાર પદાર્થને ઢાળ ઉપરથી સરક્યા વિના ગબડાવવામાં આવે તો એવી ગતિને રોલિંગ ગતિ કહે છે અને આ રોલિંગ ગતિમાં પદાર્થ સ્થાનાંતરણ તો કરશે જ એટલે કે આ ગતિને આપણે સ્થાનાંતરણ ગતિ તો કહી શકીએ શુદ્ધ સ્થાનાંતરણ નહીં ફક્ત સ્થાનાંતરણ તમે જુઓ અહીંયા પીવન અહીંયાથી અહીંયા સુધી પહોંચી ગયો એનો મતલબ કે એને સ્થાનાંતર તો જરૂર કર્યું સાથે સાથે અહીંયા આ ગતિમાં કંઈક બીજું થાય છે તો આ કંઈક બીજું આ કંઈક બીજું આ ગતિમાં શું છે એ આપણે જાણવું પડે તો વિદ્યાર્થી મિત્રો આ કંઈક બીજું શું છે સ્થાનાંતરણની સાથે સાથે આ ગતિમાં બીજું કંઈક શું છે એ આપણે જાણવું પડે હવે આ કંઈક બીજું એટલે કે બીજા કયા પ્રકારની ગતિ આ રોલિંગ ગતિમાં સાથે સંકળાયેલી છે સ્થાનાંતરણ સાથે રોલિંગ ગતિમાં બીજી કઈ ગતિ સંકળાયેલી છે એ આપણે જાણવી પડે એટલે કે કંઈક આની સાથે સંકળાયેલું છે એ જાણવું પડે તો આ જાણવા માટે આપણે એક સુંદર એક રસ્તો કહીએ એક આપણે કહીએ કે એક ટ્રીક અપનાવીએ જેમાં હું શું કરું છું જે આ નળાકાર અથવા ગોળાકાર પદાર્થ આપણે દ્રઢ પદાર્થ લીધેલો છે એ દ્રડ પદાર્થના કેન્દ્રમાંથી પસાર થતી જે અક્ષ છે એનો મતલબ કે આપણા કેસમાં p1 બિંદુમાંથી p1 કણમાંથી પસાર થતી જે એની અક્ષ છે ધારો કે આ પેન હોય તો આ પેનના કેન્દ્રની અંદર આ કેન્દ્ર હોય તો આ કેન્દ્રમાંથી પસાર થતી જે અક્ષ છે એ અક્ષને આપણે જો ફિક્સ કરી દઈએ બરાબર એ અક્ષને શું કરી દઈએ ફિક્સ કરી દઈએ તો ધારો કે આ કેસમાં હું એને જો માં દોરીને બતાવું વિદ્યાર્થી મિત્રો તો માં આપણો જો નળાકાર પદાર્થ હોય તો અંદરની તરફ આ રીતે એની અક્ષ થશે એના સેન્ટરમાંથી પસાર થતી બરાબર તો આ જે અક્ષ છે વિદ્યાર્થી મિત્રો આ અક્ષને આપણે શું કરવાની છે આ અક્ષને આપણે ફિક્સ કરી દેવાની છે એને શું કરવાનું છે સ્થિર કરી દેવાની છે તો જો હું આ અક્ષને સ્થિર કરી દઉં અને પછી આ પદાર્થને જો હું ગતિ કરાવું તો ફક્ત શું થશે આ પદાર્થ ગોળ ગોળ ફરશે આમ કેમ કે આની આ જે અક્ષ છે એ નીચે તરફ તો ગતિ કરી શકવાની નથી આપણે શું કર્યું છે એને બાંધી દીધી છે તો હવે આ પદાર્થ અહીંયાને અહીંયા આ જ સ્થિતિમાં આ જ સ્થિતિમાં શું થશે ફક્ત આ રીતે ગોળ ફરશે આ પેન હોય તમે સામેથી જુઓ તો પેન આ રીતે ગોળ ફરતી રહે આમ ગોળ ફર્યા કરશે પોતાની પોતાની જગ્યા કેમ કે એની અક્ષને શું કર્યું છે એ અક્ષને મેં ફિક્સ કરી દીધી છે બાંધી દીધી છે એ કણ કન્ટિન્યુઅસ આ રીતે ગતિ કર્યા કરશે નીચે જઈ શકશે નહીં કેમ કારણ કે આપણે અક્ષને શું કરી છે ફિક્સ કરી છે તો કોઈ એક ચોક્કસ અક્ષને અનુસંધાને જો પદાર્થ ગતિ કરતો હોય તો પદાર્થની તેવી ગતિને ચાક ગતિ કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યાં કઈક બીજું સંકળાયેલું હતું ને સ્થાનાંતરની સાથે બીજું સંકળાયેલું એ કંઈક બીજું શું છે એ કંઈક બીજું ચાક ગતિ છે કંઈક બીજું ચાક ગતિ છે તો રોલિંગ મોશનમાં પદાર્થ સ્થાનાંતરણ ગતિ તો કરશે જ સાથે સાથે ચાક ગતિ પણ કરશે ઓકે તો અહીંયા જે કઈક બીજું સંકળાયેલું હતું એ વિદ્યાર્થી મિત્રો આપણે ચાક શકીએ દર્શાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આ જે દ્રઢ પદાર્થ એ આ અક્ષને અનુલક્ષીને એની આસપાસ ગોળ ભ્રમણ કરે છે તો આ ગતિને આપણે નામ આપ્યું ચાક ગતિ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની જે ચાક ગતિ છે એ જે અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતી હોય તે અક્ષને આવે ભ્રમણ ભ્રમણ અક્ષ અક્ષ શું આવશે તો વિદ્યાર્થી મિત્રો આ જે ચાક ગતિના કેટલાક ઉદાહરણો આપણે હવે જોઈશું તો એક સરસ ઉદાહરણ તો આપણા ઘરમાં જ છે અને રોજ આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ છે વિદ્યાર્થી મિત્રો આપણા ઘરમાં રહેલો સીલિંગ ફેન તો તમે જોઈ શકો છો કે અહીંયા સીલિંગ ફેન ને દર્શાવેલો છે તો સીલિંગ ફેનમાં તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશો કે અહીંયા ચાક ગતિ થાય છે કેવી રીતે જુઓ સીલિંગ ફેનનું આ જે મેઇન પાઇપ હોય છે એ પાઈપ એ ફિક્સ કરેલી હોય છે જો આ સિલિંગ ફેનના કેન્દ્રમાંથી પસાર થતી આ જો આપણે ભ્રમણ અક્ષ વિચારીએ બરાબર તો આપણો સીલિંગ ફેન આ ભ્રમણ અક્ષની આસપાસ આ રીતે ગતિ કરે છે તો તમે જુઓ ભ્રમણ અક્ષની આસપાસ આ પંખો ગતિ કરતો હોય આપણે વિચારીએ કે અહીંયા હું એક કણ પીવન વિચારું તો જુઓ એક વખતે આ કણની દિશા આ હશે આ કણની દિશા આ હશે આ કણની દિશા આ તો ટોટલ જેમ જેમ આ ભ્રમણ અક્ષને અનુલક્ષીને ગતિ કરશે

ચકડોળ છે ચકડોળ પણ શું કરે છે ચાક ગતિ કરે છે તો વિદ્યાર્થી મિત્રો ભૌતિક જગતમાં ઘણા બધા એવા રોજિંદા જીવનમાં આપણે ચાક ગતિના ઉદાહરણો આપણા આંખ સમક્ષ સમક્ષ જોતા હોઈએ છીએ ચલો વિદ્યાર્થી મિત્રો ચાક ગતિની વ્યાખ્યા કેવી રીતે આપી શકીએ અને ચાક ગતિમાં દરેક કણોની ગતિ કેવી રીતે થાય છે એને આપણે થોડું ડિટેલમાં સમજીએ તો વિદ્યાર્થી મિત્રો તમારી બુકમાં આ રીતે એક આકૃતિ આપેલી છે ધારો કે આપણો આ એક દ્રઢ પદાર્થ છે હવે આ પદાર્થ એને આપણે આ જે યામ પદ્ધતિના ઝેડ અક્ષ ઉપર મૂકેલો છે તમે જોઈ શકો છો ઝેડ અક્ષ એ આ દ્રઢ પદાર્થના કેન્દ્રમાંથી જે અક્ષ પસાર થાય છે એ અક્ષને મેં શું કરી છે ઝેડ અક્ષ ઉપર મૂકી દીધી છે ટૂંકમાં મેં

શું થાય છે એ પ્રોપરલી સમજવા માટે આપણે આ પદાર્થની અંદર ત્રણ કણો વિચાર્યા જો પીવન કણુ કણ અને પીથરીકણ કણ તો એના જે અક્ષ છે એ અક્ષ ઉપર પડેલો છે એટલે કે દ્રઢ પદાર્થના કેન્દ્ર પર છે અને એ કેન્દ્રમાંથી અક્ષ પસાર થાય છે તો ટૂંકમાં આપણે કહી શકીએ કે પિથરી કણ એ એની અક્ષ ઉપર છે કેન્દ્ર ઉપર છે હવે જ્યારે આ ઝેડ અક્ષને અનુલક્ષીને એટલે કે એની ભ્રમણ અક્ષને અનુલક્ષીને પદાર્થ જ્યારે ચાક ગતિ કરશે ત્યારે તમે જોઈ શકો છો આ પીવન કણ ધીમે 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 આમ ગતિ કરવા લાગે અને આ જે પીવન કણ છે એ પીવન ગણ વર્તુળમય ગતિ શરૂ કરે શું ગતિ શરૂ કરશે વર્તુળમય ગતિ શરૂ કરે તમે જોઈ શકો છો કે શું કરશે વર્તુળમય ગતિ હવે જો હું આ દ્રઢ પદાર્થને આ રીતે અડધો કાપી નાખું કેવી રીતે કાપવું જે આ વર્તુળ છે એ વર્તુળમાંથી પસાર થતા એક સમતલ સ્વરૂપે કાપવું એટલે કે આવી રીતે કાપવું જુઓ દેખાશે આ જે કણ છે એ કણ આ સમતલની અંદર આ રીતે ગતિ કરતો દેખાશે ઓકે અને આ જે ભ્રમણ અક્ષ છે એ ભ્રમણ અક્ષ જે આપણી જેડ અક્ષ છે એ ભ્રમણ અક્ષ આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હશે વિદ્યાર્થી મિત્રો જુઓ જ્યારે પદાર્થ ચાક ગતિ કરતો હોય તો પણ આ રીતે ગતિ કરશે એટલે કે એ પણ શું કરે છે એ પણ વર્તુળમય ગતિ કરે છે જેને આપણે સી વર્તુળ કહ્યું અને આપણે સી વર્તુળ કહીશું આ વર્તુળની ત્રિજ્યા આરવન છે જ્યારે પહેલા પદાર્થ જે વર્તુળમય ગતિ કરે છે એની ત્રિજ્યા આપણે આર તરીકે દર્શાવી છે જો

અને ત્યારબાદ હવે પિથરી પદાર્થ જુઓ એ ક્યાં છે એ અક્ષ ઉપર જ છે તો એ પદાર્થ કેવો હશે ટેકનિકલી ટેકનિકલી આ કણ સ્થિર હશે છે ભ્રમણ ભ્રમણ ઉપર અને ગતિ કરતી નથી પણ ભ્રમણ તો સ્થિર છે ભ્રમણ અક્ષ તો સ્થિર છે તો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે ચાક ગતિ કરતા પદાર્થના દ્રઢ પદાર્થના દરેક કણો એ ભ્રમણ અક્ષને અનુલક્ષીને વર્તુળમય ગતિ કરે તો આની પરથી વ્યાખ્યા શું બનશે વિદ્યાર્થી મિત્રો તો આની પરથી જો મારે ચાક ગતિની વ્યાખ્યા લખવી હોય તો હું કંઈક આ રીતે લખી શકું ચાક ગતિ દ્રઢ પદાર્થની જે ગતિમાં દ્રઢ પદાર્થના બધા જ પણ વર્તુળમય ગતિ કરતા હોય અને તે વર્તુળોના તે વર્તુળોના કેન્દ્રો જો એક સુરેખા પર સુરેખા પર સ્થિર હોય તો દ્રઢ પદાર્થની તેવી ગતિને તો દ્રઢ પદાર્થની તેવી ગતિને ચાક ગતિ કહે છે બરાબર અને વિદ્યાર્થી મિત્રો આ જે સુરેખા છે અહીંયા અમે જે સુરેખા શબ્દ વાપર્યો એ સુરેખા જેની ઉપર વર્તુળના કેન્દ્રો સ્થિર છે એને આપણે શું નામ આપી શકીએ ભ્રમણ અક્ષ બરાબર તો આપણે અહીંયા લખી શકીએ કે જે સુરેખાના અનુલક્ષી દ્રઢ પદાર્થ ચાક ગતિ કરે છે તેને ભ્રમણ અક્ષ કહે છે બરાબર તો જે સુરેખા જે કેન્દ્રમાંથી પસાર થાય છે અને એની આસપાસ દ્રઢ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો તે સુરેખાને શું કહેવામાં આવશે ભ્રમણ અક્ષ કહેવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તમને ચાક ગતિની આ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા આકૃતિ ઉપરથી સરળતાથી તમે લખી શકો સમજી શકો એકવાર ફરીથી વ્યાખ્યાને હું રિપીટ કરું છું જે પોઈન્ટ મહત્ત્વના છે એની લાઈન એની નીચે અંડરલાઈન કરું છું તમે પણ વ્યાખ્યા લખતી વખતે આ પોઈન્ટ તમારી વ્યાખ્યામાં કેન્દ્રો જો એક સુરેખા પર સ્થિર હોય તો દ્રઢ પદાર્થની તેવી ગતિને ચાક ગતિ કહે છે અને જે સુરેખા કેન્દ્રમાંથી પસાર થાય છે અને એની અનુલક્ષીને પદાર્થ જો ગતિ કરતો હોય તો તેવી સુરેખાને પદાર્થની ભ્રમણ સુરેખા દ્રઢ પદાર્થની અથવા ચાક ઉદાહરણો આપ્યા છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું જે ઉદાહરણ છે બુકમાં આપેલું જ એ છે ભમરડો તો જ્યારે ભમરડાને આપણે દોરી બાંધીને જ્યારે એને જમીન ઉપર છોડીએ છીએ ત્યારે

ગોળ ગોળ ફરવાની સાથે આ રીતે પણ ફરતો હોય છે આમ આમ ફરતો હોય છે તમે બધાએ જોયું હશે તો વિદ્યાર્થી મિત્રો જો ભમરડાની આ અક્ષ આપણે લઈએ હવે હું અહીંયા અક્ષ દોરું છું બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો આ એની જે અક્ષ છે તમને ટૂટકમાં આપેલી છે આ અક્ષ હવે એની ભ્રમણ અક્ષ થશે અને આ ભ્રમણ અક્ષને અનુલક્ષીને ભમરડો આ રીતે ગતિ તો કરે જ છે પરંતુ આ જે ભ્રમણ અક્ષ હવે સ્થિર હોવાની જગ્યાએ તમે ચેક કરો જુઓ હવે આ ભ્રમણ અક્ષ અહીંયાથી આમ ગતિ કરે છે પાછી આમ ગતિ કરીને આમ આવે છે તો તમે જુઓ એને આપણે એક આકાર વડે દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો એક આ અક્ષ કેવો આકાર ધારણ કરશે આ અક્ષ એક શંકુ જેવો આકાર ધારણ કરે વિચારો તમે આ રીતે આ રીતે એ હવે એની અક્ષ આ રીતે ગતિ કરે છે તો આ કેવો આકાર ધારણ કરશે શંકુ જેવો તો વિદ્યાર્થી મિત્રો ભમરડાની આ પ્રકારની ગતિમાં એની ભ્રમણ અક્ષ સ્થિર રહેતી નથી એ આ રીતે જો ભ્રમણ કરતી હોય તો ભમરડાની આવી ગતિને આપણે એક સ્પેશિયલ નામ આપવામાં આવ્યું છે જેને હું અહીંયા લખું છું ધ્રુણન બરાબર જેને પ્રિસેશન કહેવામાં આવે છે પ્રિસેશન અથવા ધ્રુણન તો આ ભમરડો શું કરશે ધ્રુણન કરશે આપણે ધૂણવાનું માતાઈ હોય માતાઈ હોય ધૂણવાનું લોકો શરૂ કરે એવી રીતે ભમરડો પણ શું કરશે ધ્રુણન શરૂ કરશે તો વિદ્યાર્થી મિત્રો ભમરડાની આવી ગતિને ધ્રુણન કહેવામાં આવે છે હવે એક બીજો તમને ઉદાહરણ આપેલો છે જે છે ચાક ગતિનો ઉદાહરણ છે એ છે પેડેસ્ટ્રીયલ ફેન પેડેસ્ટ્રીયલ ફેન એટલે જે સ્ટેન્ડ ઉપર આ રીતે ફરતો હોય છે સ્ટેન્ડ ઉપર મેરેજમાં જઈએ અને મોટા સ્ટેન્ડ ઉપર એક પંખો ફરતો હોય છે એને શું કહેવામાં આવશે પેડેસ્ટ્રીયલ ફેન તો આ પેડેસ્ટ્રીયલ ફેનમાં તમે ધ્યાનથી જુઓ તો જુઓ આ જે પંખો છે એ પંખાની આ અક્ષ છે એટલે કે પંખો જે અક્ષને અનુલક્ષીને આને આપણે ભ્રમણ અક્ષ કહી શકીએ આ ભ્રમણ અક્ષને અનુલક્ષીને પંખો ચાક ગતિ કરે છે અને સાથે સાથે તમે જોશો તો પંખાની આ ભ્રમણ અક્ષ તમને આ રીતે આ એનો સ્ટેન્ડ આ આ એનું રીતે વિચારો કે આ એનું ભ્રમણ આ એની અક્ષ છે અને અહીંયા પંખો છે બરાબર ચલો અહીંયા હું આ રીતે આ પંખો વિચારું અહીંયા પંખો છે તો આ પંખો આમ આમ ફરે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ કેસની અંદર આ ભ્રમણ અક્ષ સ્થિર નથી ભ્રમણ અક્ષ શું કરશે ભ્રમણ અક્ષ આમ પણ જશે અને ભ્રમણ અક્ષ આમ પણ આવશે તો ભ્રમણ અક્ષ ટૂંકમાં આ રીતે દોલનો કરે છે બરાબર તો આ ભ્રમણ અક્ષની જે ગતિ છે એને આપણે દોલિત ગતિ કહી શકીએ ઓકે અને સાથે સાથે તમે આ પોઈન્ટને વિચારો આ પોઈન્ટને વિચારો તો આ પોઈન્ટ જ્યાં આ ભ્રમણ અક્ષ ટેકવવામાં આવી છે બરાબર એને કહેવામાં આવે બરાબર જેને ગુજરાતીમાં આવે છે જેને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે કિલકિત કરેલું છે કિલકિત કરેલું એટલે કોઈ એક ધાર ઉપર કોઈ એક બિંદુ ઉપર એને ગોઠવીને રાખેલું છે જેમ આપણે થાળીને ગોળ ફેરવી અને આંગળી ઉપર એને સ્થાયી કરીએ છીએ એને આપણે ટેકવીએ છીએ તો આંગળીનો જે આ બિંદુ આ પોઈન્ટ થશે શું થશે પીવીટ પોઈન્ટ જેને કિલકિત બિંદુ કહેવાય બરાબર એવી રીતે આપણે ફૂટબોલને ગોળ ગુમાવી આંગળી ઉપર તો આંગળીનો જે આ પોઈન્ટ છે બિંદુ છે એને શું કહેવામાં આવે પીવીટ પોઈન્ટ અથવા કિલકિત કિલકિત બિંદુ આપણે અને જે ચોપડી થાળી અથવા જે ફૂટબોલ આની ઉપર ગોઠવેલો હોય તો આ ફૂટબોલને કિલકિત કરેલો છે એમ કહેવાય થાળીને શું કરી છે આ બિંદુ ઉપર કરી છે એમ કહેવાય તો આ બિંદુને આપણે કહી અથવા બિંદુ બરાબર આ પંખાને આ ભ્રમણ અક્ષને આ બિંદુ ઉપર કિલકિત કરી છે એવું આપણે કહી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો કિસ્સો તમને આપેલો છે જેમાં એક દ્રઢ પદાર્થની બે ગતિ દર્શાવેલી છે ઉપર તમે આ ફિગર જોશો એને જો હું એ નામ આપું તો ફિગર એ માં જે ગતિ દર્શાવી છે એ દ્રઢ પદાર્થની સ્થાનાંતરણ ગતિ દર્શાવી છે જેને આપણે પ્યોર ટ્રાન્સલેશન મોશન શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહી શકીએ અને જે બી ફિગર છે વિદ્યાર્થી મિત્રો એમાં તમને સ્થાનાંતરણ ગતિ અને ચાક ગતિનું જે મિશ્રણ છે એને આપ દર્શાવવામાં આવ્યું છે તો જુઓ તમે આ જે પોઝિશન છે એ પોઝિશન કોઈ દ્રઢ પદાર્થને હવે ગતિ કરાવશો તો આ દ્રઢ પદાર્થનો તમને આ બિંદુ દેખાય છે જેને આપણે ઓ નામ આપ્યું છે છે એનું દ્રવ્યમાન કેન્દ્ર તો જ્યારે આ દ્રઢ પદાર્થને તમે ગતિ કરાવશો ફેંકશો ત્યારે આ જે દ્રવ્યમાન કેન્દ્ર છે એનો જે ગતિપથ છે એ આપણને દર્શાવેલો છે જે તમે જોઈ શકો છો મેં પિંક કલરમાં દર્શાવેલો છે આ છે ગતિપથ

ધારેલું છે તો પી બિંદુ આ વખતે એનો સ્પર્શક દોરવું તો આ એના વેગની દિશા દર્શાવશે રીતે આ પદાર્થ સ્થાનાંતર સ્થાનાંતર ગતિ ગતિ કરે છે હોય તો એનો મતલબ કે આ દ્રઢ પદાર્થના બધા જ બિંદુઓનું વેગનું મૂલ્ય કોઈ ક્ષણે સમાન હોવું જોઈએ તો આ વખતે એના બધા જ કોણોના વેગના મૂલ્યો સમાન હશે તો તમે જુઓ બંનેની દિશા કેવી છે એક જ છે આની દિશા જુઓ આ બંનેની દિશા જુઓ કેવી છે સમાન દિશાઓ સમાન હોય તો વેગ કેવા થાય સમાન એવી રીતે આ પરિસ્થિતિ જુઓ આ પરિસ્થિતિમાં પણ બંને કણોના વેગની દિશા કેવી છે છે સમાન અને આ જુઓ બંનેના વેગની દિશા કેવી છે સમાન તમે ચેક કરવું હોય તો આ ખૂણો તમે બંનેનો ખૂણો નોંધી શકો છો જો આને હું આલ્ફા ખૂણો કહું આને હું આલ્ફા ટુ કહું અને આને હું આલ્ફા થ્રી કહું તો સ્થાનાંતર ગતિ દરમિયાન ગતિબર થ્રી થશે એટલે કે દ્રઢ પદાર્થના બધા જ કણોના સ્થાનાંતર સોરી વેગના જે છે એ કેવા હશે એક્ઝેક્ટ એક જ દિશામાં હશે એકબીજાને સમાંતર હશે એવું કહીએ તો પણ ચાલે તો આ ગતિ સ્થાનાંતર ગતિનો કિસ્સો દર્શાવે છે હવે નીચે જુઓ નીચે તમને સ્થાનાંતર પ્લસ ચાક ગતિ હવે તો આ પદાર્થ છે જેમ કે આ પેનને હું ફેંકું અને આ પેન ગતિ કરે તો એ ગતિ પરંતુ આ અને આ આ પદાર્થ જે પેન છે એ આમ ફરતી 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 આમ જાય બરાબર છે ફરીથી આ ફેન એને ફેંકવું અને આ રીતે જાય તો એ સ્થાનાંતર ગતિ પરંતુ જો આ આ રીતે ફરતી ફરતી અને

હવે આ જ્યારે આ પદાર્થને ફેંકવામાં આવે ગતિ કરવા કરાવવામાં આવે ત્યારે તમે જોઈ શકો છો તમે જુઓ મેં એક પી બિંદુ ધાર્યું આ પી બિંદુનો મારે આ ક્ષણે વેગ જોવો હોય તો મને બંને સમાન મળશે પરંતુ જેવો અને કોઈ બીજા ક્ષણે હું જોઈશ તો પી બિંદુનું મને એના વેગની દિશા કંઈક વિદ્યાર્થી મિત્રો આ મળે છે એવી રીતે જ્યારે એને આ સ્થાને મેં જોયું ત્યારે મને પી બિંદુના વેગની દિશા આ મળી તો તમે ચેક કરો કે આ બંને વચ્ચેના જે ખૂણા છે આલ્ફા વન આલ્ફા ટુ અને આલ્ફા થ્રી એ કેવા થશે એ ઇક્વલ થશે નહીં એટલે કે લખી શકીએ આલ્ફા વન ઇઝ નોટ ઇક્વલ ટુ આલ્ફા ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ આલ્ફા થ્રી તો ટૂંકમાં એ દ્રઢ પદાર્થ આ રીતે ગોળ ફરતો ફરતો જાય છે અને ગોળ ફરતો ફરતો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો આપણે શું કહીશું એ દ્રઢ પદાર્થની ગતિ કેવી છે સ્થાનાંતર પ્લસ ચાક ગતિ થવાની છે ચાક ગતિ થવાની છે તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયોમાં આપેલી માહિતી ચાક ગતિને અનુલક્ષીને જે પણ માહિતી આપેલી હોય સમજાઈ હોય મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઈકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે એને શેર પણ કરો જો આના અનુસંધાનમાં કોઈ મૂંઝવણ હોય પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ બાય